કચ્છી ભાનુશાલી દેશ મહાજન ટ્રસ્ટ આયોજિત શિવણ કલા શિક્ષણ કેન્દ્રનું આજે ઝઘડિયા ગામમાં દ્વિપ્રાગટ્ય દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કચ્છી ભાનુશાલી દેશ મહાજન ટ્રસ્ટ આયોજિત શિવણ કલા શિક્ષણ કેન્દ્રનું ઝઘડિયા ગામમાં દ્વિપ્રાગટ્ય દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગામના અગ્રણીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ રીતે દાતાના સહકારથી આ શિક્ષણ કેન્દ્રમાં ભાનુશાલી સમાજની જરૂરમંદ બહેનોએ શિવણ કલાનું શિક્ષણ આપી આત્મનિર્ભર કરવાની ટ્રેનિંગ આપવાની સંપૂર્ણ જવાબદારી શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજન ટ્રસ્ટ લેશે તેવું શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજન ટ્રસ્ટના પ્રમુખ દામજીભાઈ જોઈસરે જણાવ્યું હતું. સાથે ઉપપ્રમુખ દિનેશભાઈ, મહામંત્રી પરેશભાઈ, મહિલા પાંખના પ્રમુખ જશોદાબેન સાથે સમગ્ર ટીમ, સ્થાનિક મહિલાઓ મંડળ, પ્રમુખ મંજુલાબેન આર ભાનુશાલી તથા તેમની ટીમ દ્વારા આવેલા મહિલા મંડળ બહેનોનું ટીમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્થાનિક ઝઘડિયા ગામના આગેવાનો તથા મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી. વ્યવસ્થા યુવાનો દ્વારા કરવામાં આવી હતી. સંચાલક નાનજીભાઈ ભાનુશાલીએ કરી હતી અને આભાર વિધિ જેઠાલાલ ભાનુશાલીએ કરી હતી. પ્રસંગ અનુરૂપ આજે ઘણા બધા ગામોમાં શિવણ ક્લાસના ઉદઘાટન કરી ને અમે અત્રે 8:30 વાગે ઝઘડિયા પહોંચ્યા છીએ. સ્ટાર્ટિંગ અમારી ભવાની પર, એના પછી બીટા, એના પછી જખૌ, પછી સુરદ્ર, પછી સાંધાણ અને પછી છેલ્લે અહીંયા ઝઘડિયામાંથી પહોંચ્યા છીએ. જે માજનો તરફથી દેશ મહાજનની ટીમને આવકાર મળ્યો છે, જે મહિલા પાંખને આવકાર મળ્યો છે, તે અમને ગદગદિત કરે છે. અને હજી પણ જેટલા પણ ગામોમાંથી શિવણ ક્લાસ ચાલુ કરવાની રજૂઆત આવશે, ડિમાન્ડ આવશે, એ બધા ગામોમાં અમે શિવણ ક્લાસ ચાલુ કરવા અમે તત્પર છીએ. જે પણ ગામમાંથી બહેનો જે શિવણ શીખવા માટે તૈયાર થશે, એ શિવણ શીખવા માટે દેશ મહાજનની ટીમ, લોકલ મહાજનની ટીમ, લોકલ મહિલા મંડળ, એ બધાના સાહસથી અમે એ બધું કરવા તૈયાર છીએ. અને મહિલા પાંખની અંદર લગભગ 400 બહેનો જોડાયેલી છે અને શિવણ ક્લાસના બધા સેન્ટરો થઈને લગભગ 400 મારી દીકરીઓ કે છોકરીઓ કે પુત્રવધુઓ લક્ષ્મી રૂપે એ બધી જ 400 સંખ્યામાં એ બધી અહીંયા શિવણ ક્લાસ શીખવા માટે જોડાયેલી છે. આગામી દિવસોમાં પણ દેશ મહાજનની ટીમ એ સમાજલક્ષી જે પણ કાર્ય હશે એ કાર્યમાં ક્યારેય પાછી પાણી નહીં કરે. અને માજનોમાંથી અમને જે આવકાર મળી રહ્યો છે એ અમારી જે તાકાત છે એમાં વધારો કરે છે. દાતાઓના દાનરૂપી ગંગાને કારણે અમે આ બધું કાર્ય કરવા સક્ષમ બન્યા છીએ. જે પરિ મારું નામ ગીતા ગોવિંદભાઈ ભાનુશાલી. અમે ગાંધીધામ રહીએ છીએ, પણ હમણાં જે નવી મહિલા પાંખની જે રચના થઈ છે, દેશ મહાજને જે કરી છે નવી રચના, તો એ દેશ મહાજને જે નવી રચના કરી છે એની અંદર નવા વિચાર, નવું વાણી, નવી વર્તન, બધું જ નવું છે. પણ એની અંદર ગતિ પણ છે અને એ ગતિ અને પ્રગતિના પંથે જાય એટલા માટે મહિલા પાંખની રચના કરવામાં આવી છે. અને ખરેખર એ મહિલા પાંખની અંદર બહેનોને ખૂબ જ જેને કહેવાય કે સાથ સહકાર તો મળી જ રહ્યો છે અને ખરેખર એ બહેનો ક્રાંતિના પગલે છે. કારણ કે આજે ગામે ગામની અંદર મશીન, જે સિલાઈ મશીન મળી રહ્યા છે, તો એ મશીન જે મળી રહ્યા છે તો એની અંદર પણ કેવી રીતે ઉપયોગ કરવો એ બહેનોને. રમેશ ભાનુશાલી, GTV ન્યૂઝ, અબડાસા.